લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. શ્રી સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ ગાંધીનગરની કારોબારી બેઠક યોજાઈ. ગાંધીનગર ખાતે છેલ્લા 51 વર્ષથી ઉજવાતા લોકપ્રિય શ્રી ગણેશ ઉત્સવની ઉજવણી માટે શ્રી સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિના સભ્યોની અને ભક્તોની સામાન્ય સભા સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી હતી, જેમાં આ વખતે પણ ગયા વર્ષની જેમ જ ગાંધીનગર ખાતે સેક્ટર 22ના રંગમંચ ઉપર પરંપરાગત રીતે ભગવાન ગણેશજીનું સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક સ્થાપન કરવાનું તેમજ સરકારની ગાઈડલાઈન મુજબ કાર્યક્રમ યોજવા માટે જરૂરી સરકારી પરવાનગી અને નિયમ અનુસાર લેવાનું નક્કી થયેલ છે. શ્રી સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિના અધ્યક્ષ નિશિત વ્યાસના અધ્યક્ષપદે આ સભા યોજવામાં આવી હતી, જેમાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા. તેમની સાથે અરુણભાઈ બુચ, ગાંધીનગર જિલ્લા મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહજી બિહોલા, ડૉક્ટર ચેતનાબેન મોજ, મનોજભાઈ શુક્લ, મનોજભાઈ લેકિનવાલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમની સાથે ચીમનભાઈ વિંઝોડા, રાજેન્દ્ર ચાવડા, રાજુભાઈ પ્રજાપતિ, લીલાબેન ઠાકોર, વૈભવ જાની, મિતુલ જોશી, અરુણ પરીખ, અશ્વિન ટાપરિયા, માનાજી મારવાડી, હનીફભાઈ શેખ અને ભવ્યાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા અને કોરોનાના કપરા કાળમાં આ પારંપરિક લોકોત્સવની ઉજવણી કેવી રીતે કરવી તેને પોતાના વિચારો સૌએ રજૂ કર્યા હતા. આ સભામાં કોવિડ 19માં નિધન પામેલા દિવંગત દિવ્યાત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને આગળ જતાં પણ સૌનું કલ્યાણ થાય અને કોરોનાની મહામારીમાંથી આપણે સૌ ઉગરી જઈએ તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. શ્રી સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ ગાંધીનગર છેલ્લા 51 વર્ષથી અવિરત ઉજવાતો આ ગણેશ મહોત્સવ સાચા અર્થમાં આજે ગાંધીનગરનો લોક ઉત્સવ બની ગયો છે. 50 વર્ષ અવિરત ઉજવાયો અને 51મા વર્ષે જે સાંપ્રત પરિસ્થિતિ પેન્ડેમિકના લીધે થઈ, તે છતાં પણ દાદાની મહેર રહી, અધિકારીઓ અને સરકારનો સહયોગ રહ્યો અને અમે સ્થાપન કરી શક્યા. આજે 52 વર્ષની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. સમગ્ર કારોબારીએ નિર્ણય કર્યો છે કે સરકારને એની SOPની ગાઈડલાઈન હેઠળ જે કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવે એ કરીશું અમે, અને સરકાર જે ગાઈડલાઈન આપશે એ રીતે અમે કરવાની કટિબદ્ધતા દર્શાવી છે. જરૂરી માર્ગદર્શન સરકાર પાસેથી મેળવીશું, એમની ગાઈડલાઈન મેળવીશું અને જે પૂરતા કરવાની હશે અમે પૂરતા કરીશું. પણ અમારી લાગણી અને માગણી ગાંધીનગર શહેરમાં અવિરત ઉજવાતો આ લોકોત્સવને સરકાર મંજૂરી આપે, એની ગાઈડલાઈનની માર્ગદર્શન આપે અને આ ભવ્યથી ભવ્ય અમે ઉજવવા માટે તૈયારી કરી રહ્યા છીએ અને અમે આશા રાખીએ છીએ સરકાર સાથે સરકાર અને એમના વિવિધ વિભાગો અમને સહયોગ કરે અને આ ઉજવણી અમે સારી રીતે કરી શકીએ એવી દાદાની ઈચ્છા અમારા પર છે અને એમના આશીર્વાદ અમારી સાથે રહે અને જન સુખાકારી આ ગાંધીનગર અને ગુજરાતમાં દાદાની આશીર્વાદથી ફેલાય એવી અભ્યર્થના. તો આ હતું અત્યારનું બુલેટિન. મને હાલા પર રજા. નમસ્કાર.